સામી દિવાળીએ સુરત અને અન્ય શહેરોમાં ઠગ વેપારીઓએ કરોડોનો ઉઠામણું કર્યું હોવાનો બનાવ સલાબતપુરા પોલીસ મથકે નોંધાવા પામ્યો છે. સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પૂણા કુંભારિયા ખાતે આવેલ નેચરવેલી સોસાયટીમાં રહેતા સુમિત પલોડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ તથા અન્ય કાપડ વેપારીઓ પાસેથી ઠગ કાપડ વેપારીઓ જેમાં રાકેશ સીતારામ શર્મા, પૂરણ સિંહ, આનંદ વીરેન્દ્રસિંઘ, ચંદ્રરમાણ પાંડે, ગણપતસિંહ, વિક્રમ રાયકા, કમલ છાબલાની, મધુકર સિંધ, વિપુલ, પ્રીતિ જયસ્વાલ, હસમુખ, અમિત મેહુલ શાહ, રાજેન્દ્ર કુમાર અને વિક્રમ કુમાર અગ્રવાલ, રાહુલ શર્મા, થનાર રામ માંગીલાલ, આરિફ ફૂલવાલા, ઇબ્રાહિમ વિરાણી, શાહરૂખ ખાન, લીલા દેવી, મહેન્દ્ર વાઘેલા, સુરજીત જૈન, માલા ચૌધરી, પ્રકાશભાઈ, વસુભાઈ જાડેજા, નવીન શાહ, શ્રી સિદ્ધિ વિનાયક ઇન્ટેક્સના માલિક વિનય કુમાર મહેતા, પરેશ પંડ્યા અને સોહનલાલ જૈને 1,44,69,000 થી વધુનો માલ ઉધારીમાં લઈ જઈ રૂપિયા ન આપી ઠગાઈ આચરી હતી. હાલ તો બનાવ અંગે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, એલ્કે સ્ટાર ન્યૂઝ, સુરત.